નમસ્કાર મિત્રો, હેલો કાનૂનમાં આપનું સ્વાગત છે. મિત્રો, કાયદા વિષયક આ શ્રેણી અંતર્ગત જુદા જુદા અંકમાં આપણે અલગ અલગ કાયદાની વિવિધ જોગવાઈઓ વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન મેળવીએ છીએ. સાથે આ એક ફોન ઇન લાઇવ કાર્યક્રમ છે. આજનો જે વિષય હોય એ સંદર્ભે આપના કોઈ પ્રશ્નો કે આપની કોઈ મૂંઝવણો હોય તો ઉપસ્થિત નિષ્ણાતોને આપ ટેલિફોનના માધ્યમથી પૂછી શકો છો. મિત્રો, મહેનત કરીને નાણાં કમાઈએ એને મિલકતમાં રોકાણ કરવા એ આપણો પ્રથમ પ્રયત્ન હોય છે. અને મિલકત ખરીદીએ ત્યારે એના વેચાણ દસ્તાવેજમાં લખેલું હોય છે કે મિલકત પાતાળથી આકાશ સુધી આપવામાં આવી. તો આપણા મનમાં પ્રશ્ન એ થાય કે શું ખરેખર મિલકતમાં પાતાળથી આકાશ સુધી આપણી ઈચ્છા પ્રમાણે આપણે બાંધકામ કરી શકીએ ખરા? બીજા ઘણા બધા મુદ્દા આપણા મનમાં ઉપસ્થિત થાય, જેમ કે મિલકતનું બાંધકામ કરતા પહેલા આપણે શું કાર્યવાહી કરવી પડે, જો મિલકતના બાંધકામ માટે કોઈ પરવાનગીઓ મેળવવાની હોય તો એની કાર્યવાહી શું, જો ફ્લોર, પાર્કિંગ, માર્જિન સ્પેસ આ બધું વિચારીએ તો એના નિયમો શું, ચર્ચા કરીશું અને જાણીશું આજના અંકમાં. આ વિશે આપણને વિસ્તૃત માહિતી આપવા માટે અને આપણી સાથે ચર્ચા કરવા માટે અહીં સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નગર વિકાસ અધિકારી શ્રી રાજેશભાઈ પટેલ. નમસ્તે પટેલ સાહેબ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. ઉપરાંત આપણી સાથે ઉપસ્થિત છે વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી જે એમ વાસુ સાહેબ. નમસ્તે વાસુ સાહેબ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. પટેલ સાહેબ, જ્યારે કોઈપણ વ્યક્તિને, કોઈપણ નાગરિકને પોતાની જમીનમાં મિલકત બાંધવી હોય અથવા પોતાની મિલકતમાં કંઈ સુધારા વધારા કરવા હોય તો સામાન્ય રીતે જ્યારે આ કાયદાની દ્રષ્ટિએ વિચારવામાં આવે તો કાયદા અને નિયમો કયા લાગુ પડે? આમ તો બાંધકામ માટે જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ એવું કહેવામાં આવે છે કે જે રાજ્ય સરકાર મંજૂર કરે છે. ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટની જોગવાઈ હેઠળ શહેર માટે ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવે છે અને એના અંતર્ગત બાંધકામના વિસ્તૃત નિયમો હોય છે, જેમાં બાંધકામમાં કેટલું માર્જિન મળે, કેટલું બિલ્ટઅપ મળે, હાઇટ રસ્તાના પ્રમાણે કેટલી મળી શકે, ઉપયોગ કેવી રીતે મળી શકે, એ બધી જોગવાઈ ડિટેલમાં હોય છે. જી જી. અને પટેલ સાહેબ, જ્યારે એ જે આખી જનરલાઇઝ પ્રક્રિયા છે એને હવે જો એક શહેર કે એક ગામ પૂરતી સીમિત રીતે વિચારવામાં આવે તો કોઈ એક વ્યક્તિને પોતાનું ઘર બાંધવું છે તો એણે શું કાર્યવાહી કરવી પડે, એટલે કઈ પરવાનગીઓ લેવી પડે અથવા તો શું એના નકશા મૂકવા પડે? બાંધકામ, કોઈ પણ બાંધકામ કરતા પહેલા પરવાનગી લેવી જરૂરી છે અને પરવાનગી કોર્પોરેશન હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશન આપતી હોય છે, નગરપાલિકા હોય તો નગરપાલિકા આપતી હોય છે. કોર્પોરેશનની બહારનો વિસ્તાર હોય, અવડા સપોઝ સમજો તો અવડા ત્યાં પરવાનગી આપતી હોય છે અને એમાં વિસ્તૃત GDCRમાં બધા ફોર્મ છે, શું એની સાથે એટેચમેન્ટ કરવાનું હોય છે, માલિકીના પુરાવા, રોડલાઇન હોય તો રોડલાઇન, ઝોનિંગ કયું છે, એ બધા પુરાવા સાથે અરજી કરવાની હોય છે અને એ ચકાસણી કર્યા બાદ એની પરવાનગી આપવામાં આવે છે. જી જી. વાસુ સાહેબ, લોકોના મનમાં એક મૂંઝવણ સતત રહેતી હોય છે કે ઘણીવાર અખબારી માધ્યમો કે પ્રચાર માધ્યમોમાં એવું સાંભળવા મળે છે કે આ પ્રકારના ઝોન હોવાથી આ પ્રકારના બાંધકામની પરવાનગી આપવામાં આવી કે ન આપવામાં આવી. તો આ રહેણાંક વિસ્તાર હોય કે કોમર્શિયલ હોય, આ બધી જ બાબત જ્યારે વિચારીએ તો એક મિલકતના બાંધકામ વખતે શું ધ્યાન રાખવું જોઈએ અને કયા પ્રકારની પરવાનગીઓ હોય છે? જ્યારે બાંધકામ, આપણે કોઈ બી બાંધકામ ખરીદવા જતા હોઈએ કે બાંધકામ કરવા માંગતા હોઈએ તો એ બાંધકામ કયા વિસ્તારમાં આવેલો છે, એ વિસ્તાર છે અને કયા રોડ ઉપર આવેલો છે, એ રોડની પહોળાઈ કેટલી છે, દરેક રોડની પહોળાઈ પ્રમાણે બિલ્ડિંગનું તમને FSI અવેલેબલ હોય છે અને એ પ્રમાણે હાઇટ બી મળતી હોય છે, એ પ્રમાણે પાર્કિંગ બી આપવું પડતું હોય છે. તો આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખતા પહેલાં આપણે જે બાંધકામ, સપોઝ બનેલું બાંધકામ લેવા જઈ રહ્યા છીએ તો એ બાંધકામ જે છે કાયદેસરનું છે કે નહીં એની તપાસ કરવા માટે આપણે કોર્પોરેશનમાં નિયત ફી ભરીએ તો આપણને કોર્પોરેશનમાંથી એની વિગત મેળવી શકીશું કે આના પ્લાન મંજૂર થયા છે કે કેમ. એટલે આપણે કોઈ બી વસ્તુ, કોઈ બી બિલ્ડર આપણને એક બિલ્ડિંગ બનાવ્યું છે તો એ સંપૂર્ણ કાયદેસરનું છે કે નહીં એની ચકાસણી આપણે કોર્પોરેશનમાંથી કરી શકીએ છીએ. જી જી. તો વાસુ સાહેબ, આ જે કાયદેસરનું બિલ્ડિંગ એવું શબ્દ જે આપે માર્ગદર્શનમાં વાપર્યો, જી, તો એમાં ઘણીવાર એવું થાય કે કોઈ બિલ્ડિંગ સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે બન્યું હોય અથવા તો કેટલાક બાંધકામ એવા હોય કે જે ખરેખર નિયમો બધા જ એને લાગુ પડી શકતા હોય પણ કોઈએ પરવાનગી ન લીધી હોય, તો એવા બેનો ફેર કેવી રીતે પડે? બે વસ્તુ એ સમજો આપણે કે એક બાંધકામ છે ઇલીગલ બાંધકામ છે અને બીજું બાંધકામ છે ઇરેગ્યુલર છે, જ્યાં ગાડી મંજૂરી થઈ શકે એવા બાંધકામ છે પરંતુ એ લોકો જે પ્લાન પાસ નથી કરાયા અને મંજૂર થયું પાત્ર છે તો બાંધકામ ઇરેગ્યુલર બાંધકામ કહેવાય. એવા બાંધકામને રેગ્યુલર કરવા માટે કોર્પોરેશનમાં 15 times સ્ક્રુટની ફી ભરી અને એ બાંધકામને આપણે રેગ્યુલર કરી શકીએ છીએ. પણ જે બાંધકામ ઇલીગલ છે, જ્યાં તમને FSI મળવા પાત્ર FSI હતી, એ સંપૂર્ણ FSI આપણે વાપરી કાઢી છે, એના કરતાં આપણે વધુ બાંધકામ કરીએ કે આપણે માર્જિનમાં બાંધકામ કરીએ તો એ બાંધકામ જે છે ટોટલી ઇલીગલ છે, એ કોઈ સંજોગોમાં પણ મંજૂર થવાને પાત્ર નથી, તો એવા બાંધકામની મંજૂરી ના આપી શકાય.
જી જી. આપણી સાથે પાટણના એક દર્શક મિત્ર રાકેશભાઈ જોડાઈ રહ્યા છે. જી રાકેશભાઈ નમસ્તે. મારે વાડો છે જી, એની અંદર મારે બાંધકામ કરવું હોય તો ગ્રામ પંચાયતની અંદર આવશું તો મારે પેલા કઈ પ્રોસેસ કરવી પડે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે પટેલ સાહેબ. હવે એક વ્યક્તિને પોતાના ઘરની આસપાસની ખુલ્લી જગ્યા છે અને એમાં એને બાંધકામ કરવું છે તો એને શું કાર્યવાહી કરવી પડે? એટલે એને જો માહિતી જોઈતી હોય કે અહીં થઈ શકે એમ છે કે નહીં તો શું એ પણ એ સરકારી વિભાગમાંથી માહિતી મળી શકે? ખરી મળી શકે છે. એમાં એ જમીન જે એમની છે એ કયા વિસ્તારમાં આવેલી છે એના પર નિર્ભર કરે છે. જો ગ્રામ્ય વિસ્તારમાં આવે તો ગ્રામ પંચાયત અથવા એમની નગર આયોજનની ઓફિસ હોય છે. નગર આયોજનની ઓફિસમાં જવાથી એમની જમીનમાં કેટલું બાંધકામ મળી શકે, કયા પ્રકારનું બાંધકામ મળી શકે એની સંપૂર્ણપણે માહિતી મળી શકતી હોય છે. જી જી. પટેલ સાહેબ, સૌથી અગત્યનો મુદ્દો ગુજરાત રાજ્ય માટે પણ ઉપસ્થિત થયો અને એ પછી એ સમગ્ર દેશ માટે પણ એક ચિંતાનો વિષય બન્યો હતો કે જ્યારે ધરતીકંપ જેવી આફતો આવે છે એવી કુદરતી આફતો સામે ટકી શકે તો એના માટે મિલકતોના બાંધકામ બાબતે શું નિર્ણયો લેવામાં આવ્યા અને કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી? આમ તો જે ધરતીકંપ થયો 2001માં એ પછી વિકાસ નિયંત્રણ નિયમ જે આપણે GDCR કહીએ છીએ એમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા અને મૂળભૂત રીતે સોઇલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ દરેક કેસમાં આપણે લેવાનો શરૂ કર્યો. જે એટલે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત બંગલા સિવાયના બધા કેસમાં સોઇલ રિપોર્ટ જરૂરી પડે છે, જેમાં સોઇલ બિયરિંગ કેપેસિટી ઉપરાંત સ્ટ્રક્ચર ડિઝાઇનર એના આધારે ડિઝાઇન કરી શકે છે. એ સિવાય રજિસ્ટર્ડ સ્ટ્રક્ચરલ ડિઝાઇનર હોય છે દરેક પ્લાન્ટમાં આપણે કરાવીએ છીએ એમનું. એ સ્ટ્રક્ચર ડિઝાઇનરે પણ દરેક તબક્કે સર્ટિફિકેટ આપવાના હોય છે કે ભાઈ એમણે જે કંઈ બાંધકામ કર્યું એ જે સબમિટ ડિઝાઇન એમણે IS કોડ પ્રમાણે કર્યું છે અને એ જ પ્રમાણે ત્યાં મટીરિયલને બધું વાપરેલું છે એ પ્રકારના સર્ટિફિકેટ લેવામાં આવે છે. ઉપરાંત BU પરવાનગી વખતે પણ એમણે સ્ટેબિલિટી સર્ટિફિકેટ આપવાના હોય છે. આ રીતે થોડું એલર્ટનેસ વધારવામાં આવી છે. એ સિવાય હવે નવા નિયમમાં આપણે 70 મીટરની ઊંચાઈના બિલ્ડિંગ પણ આપીએ છીએ, જેમાં એટલે કે 45 મીટરથી વધારે ઊંચાઈના બિલ્ડિંગ હોય તો GDCRમાં એવું પ્રોવિઝન કરેલું છે સ્ટ્રક્ચર કમિટીનું. એ સ્ટ્રક્ચર કમિટીમાં કમિશનર ઉપરાંત સ્ટેટ ગવર્મેન્ટના RNB સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર, ઓરડાના CEO વગેરે બીજા મેમ્બર્સ છે. ત્યાં ડિઝાઇન સ્ટ્રક્ચરલ ડિટેલ આપવાની હોય છે અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનું પણ પ્રોવિઝન કરવામાં આવેલું છે એમાં. એટલે પટેલ સાહેબ, આ આખી બાબત જે છે એમાં આપે કહ્યું કે ખાનગી મકાનો સિવાય તો શું ખાનગી મકાનોને પણ પોતાના બાંધકામ માટે કોઈ માર્ગદર્શન જોઈતું હોય તો એ પણ પ્રાપ્ય ખરું આ જે તે વિભાગ પાસેથી? હા હા, ખાનગી મકાનો હોય એટલે જેને વ્યક્તિગત સોસાયટીના મકાનો હોય, ટેનામેન્ટ હોય કે એ પ્રકારની ચાલી હોય તો એમને પણ અગાઉ પરવાનગી લીધેલી હોય એના પર એક્સટેન્શન કરવા હોય તો એને માર્ગદર્શન મળી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કહીએ તો અમારું સેન્ટ્રલાઇઝ બિલ્ડિંગ પરમિશન યુનિટ છે, બિલ્ડિંગ પ્લાન સ્ક્રુટિની પૂલ, અને ત્યાં પ્રાઇમરી ચેકલિસ્ટ એક અમે જે અમદાવાદ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર પણ મૂકેલું છે એમાં એમણે શું શું પેપર્સ મૂકવાના એ બધું દર્શાવેલું હોય છે. ઉપરાંત એમને વ્યક્તિગત માર્ગદર્શન પણ આપવામાં આવે છે. જી જી. અને કદાચ અત્યારે તમામ દર્શક મિત્રો આ કાર્યક્રમ જો જોઈ રહ્યા હોય તો ટેલિવિઝનની સ્ક્રીનની નીચે એક સ્ક્રોલિંગમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ અને અગત્યના તમામ મુદ્દાઓ પણ ધ્યાનમાં લોકોને આવે એ રીતે મૂકવામાં આવ્યા છે. આપણી સાથે ગીર સોમનાથથી એક દર્શક મિત્ર રામભાઈ જોડાઈ રહ્યા છે. હેલો. જી રામભાઈ નમસ્તે. સાહેબ, અમારે એવો પ્રશ્ન એ છે કે અમે અહીંયા ઘર વિસ્તારમાં રહી, ગામ સેટલમેન્ટનું ગણાય, જમીન છે અમારી પાસે બધી, પણ લોકો અમને બાંધકામ પાકું કરવા આપતા નથી. જી. તો શું કરવું આપણે? અને માહિતી આ લોકો ફરી ફળ અમને આપતા નથી કે તમારું જે ઓએમાં કરો, ઓએમાં તમે ભાઈ દીકરા વજ્યા હોય તો શું કરવાનું અમારે? જી જી જી. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે પટેલ સાહેબ. જયારે કૌટુંબિક પ્રથાના વિચારવામાં આવે તો જેમ જેમ કુટુંબનો વિસ્તાર થાય છે એમ દરેક વ્યક્તિને એમ હોય છે કે મારા રહેણાંકના મકાનમાં કંઈક થોડોક વધારે સુધારો કરું અને વ્યવસ્થા કરું. મિલકતમાં બાંધકામમાં વધારો ન કરવા દેવો અથવા તો કયા વિસ્તારમાં કેટલું બાંધકામ એના માટે શું પેરામીટર્સ ધ્યાનમાં રાખવામાં આવે છે? પહેલાં જેમ કહ્યું એમ બેઝિકલી દરેક પ્લોટ એટલે જે જમીન હોય એ જમીનનો કેટલું બાંધકામ મળે, ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ જે આપણે કહીએ છીએ એ ડિફાઇન હોય છે. હવે આ જે આપણે જે હમણાં વાત કરી એ કદાચ ગ્રામ્ય વિસ્તાર લાગે છે અને કદાચ ગીર કેવું વાત કરી એટલે કદાચ ફોરેસ્ટ એક્ટનો કોઈ પ્રશ્ન હોય એ કારણે કદાચ એમને પરવાનગી ના મળતી એવું બને, એવું બની શકે. વાસુ સાહેબ, ક્યાંક ને ક્યાંક પરવાનગીની વાત આવે છે ત્યારે કાયદાની પ્રક્રિયા પણ ધ્યાનમાં આવતી હોય છે અને ઘણા બધા નાગરિકોને ક્યાંક જો એમણે કોઈ પરવાનગી લીધા વગર કોઈ બાંધકામ કર્યું હોય
તો આપે કહ્યું એમ કદાચ ઇરેગ્યુલર હોય અને રેગ્યુલરાઇઝ થઈ શકે, પણ ક્યાંક કલમ 260 નો પણ ઉલ્લેખ થતો જોવા મળે છે કે ભાઈ આપે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે, આટલા દિવસમાં દૂર કરવું. આ કાર્યવાહી શું છે અને એ શા માટે કરવામાં આવે છે? એ તમને પહેલા જણાવું કે કોઈ બી એક બાંધકામ થતું હોય છે ત્યારે કોર્પોરેશનના સ્ટાફ મેમ્બર છે એ રાઉન્ડ ઉપર હોય છે, અને આવું બાંધકામ જ્યારે એમને માલુમ પડે છે કે આ બાંધકામ હાલમાં થઈ રહ્યું છે તો એ લોકો 267ની એક મનોહકમની નોટિસ બચાવતા હોય છે કે ભાઈ તમે આ બાંધકામ કરી રહ્યા છો, એના પ્લાન મંજૂર કરાયા છે, પરવાનગી લીધેલી છે, એની વિગતો તમે આપો ને તો બાંધકામ બંધ કરો. એવી પરવાનગી જો ના લીધી હોય તો એ લોકોને મનોહકમ બજાવવામાં આવતો હોય છે. એ પછી કોર્પોરેશન 261ની નોટિસ આપે છે જેમાં જણાવે છે કે 253ની છે, પહેલી વાર આપણે બાંધકામ કરતા હોઈએ તો પરમિશન સેક્શન 253 ઓફ જીપીએમસી એક્ટ લેવાની થાય. એ 253ની જે પરવાનગી લઈને આપણે બાંધકામ કરવું જોઈએ. જ્યારે આપણે એડિશનલ સ્ટ્રક્ચર કરવાનું હોય તો 254ની જે પરવાનગી લેવા હોય, કે સ્ટ્રક્ચર ઓલરેડી છે જ, પરંતુ આપણે વધુ એડિશનલ સ્ટ્રક્ચર કરવા જઈ રહ્યા છે તો 254ની જે પરવાનગી લેવાની થતી હોય છે. જો આ બંને પરવાનગી ના લીધી હોય તો કોર્પોરેટ 261ની જે ચોક્કસ નોટિસ આપે છે, શોકોઝ નોટિસ પહેલાં આપે છે, જેમાં તમારા ખુલાસા લે છે, અને ખુલાસા જો સેટિસ્ફેક્ટરી ના હોય તો કોર્પોરેશન તોડવા માટેનો નિર્ણય લીધી હોય છે. જી જી, આપણી સાથે રાજકોટના એક દર્શક મિત્ર જગદીશભાઈ ગોસ્વામી જોડાઈ રહ્યા છે. મારી પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ નો પ્લોટ છે સાહેબ. જી જી. હા, અને મારી પાસે પ્લોટ નો દસ્તાવેજ છે. જી. પણ મારે મકાન તો મેં બનાવ્યું છે, મકાન નો દસ્તાવેજ મારે બનાવવો તો કેવી રીતે બનાવું? હું હાઉસિંગ બોર્ડ માં ગયો તો મને એવી રીતે જાણ કરવામાં આવ્યું કે તમે મકાન બનાવી દો, પણ મારે એની માટે લોન કે મારે કોઈને વેચવું હોય તો દસ્તાવેજ કેવી રીતે બનાવવો? એનો ખૂબ જ અગત્યનો કાયદાકીય પ્રશ્ન છે. વાસુ સાહેબ, જયારે એક જમીન ખરીદવામાં આવી અને એની ઉપર પોતે પોતાની જાતે જેમાં બાંધકામ કરીને પોતાનું એક મકાન બનાવ્યું છે તો એ તો કાયદેસરનું જ ગણાય ને સાહેબ? ના કહેવાય ને, પણ પરમિશન ના લીધી હોય તો કાયદેસરનું ના કહેવાય. જી, પરમિશન લેવી જરૂરી છે. જી. અને હાઉસિંગ બોર્ડ નો પ્લોટ છે તો હાઉસિંગ બોર્ડની જ પરમિશન લેવાની આવે. પહેલા કોર્પોરેશનમાં હતું, પણ હાઉસિંગ બોર્ડ જયારે સરકારી વસ્તુ હોય છે તો એમાં કોર્પોરેશન પિક્ચરમાં નથી આવતી, અને હાઉસિંગ બોર્ડ હોય તો હાઉસિંગ બોર્ડના જ ગ્રાઉન્ડની પરમિશન લેવાની હોય, એ પછી બાંધકામ થાય. જો પરવાનગી વગર બાંધકામ કર્યું તો દસ્તાવેજ ના કરી શકાય. એટલે વાસુ સાહેબ, એ પરવાનગીમાં એમણે શું બાંધકામ કરવા માંગે છે બધી જ વિગતો જાહેર, બધી જ વિગતો જાહેર કરવી પડે, કેટલા વારનો પ્લોટ છે, કેટલું બાંધકામ કરવું છે એ ચોક્કસ લખવું પડે આપણે. જી જી. વાસુ સાહેબ અને પટેલ સાહેબ, આપની સાથેની ચર્ચાનો દોર જારી રાખીશું એક નાના વિરામ બાદ. દર્શક મિત્રો, જોતા જ રહેશો કાર્યક્રમ હેલો કાનૂન. હેલો કાનૂનમાં પુનઃ એકવાર આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ મિલકતનું બાંધકામ અને કાયદો એ વિષય પર, અને આ વિષય આપણને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નગર વિકાસ અધિકારી શ્રી રાજેશભાઈ પટેલ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી જે એમ વાસુ સાહેબ. પટેલ સાહેબ, સૌથી અગત્યનો મુદ્દો લોકોને જાણવાની ઉત્કંઠા એ પણ હોય છે કે બાંધકામો જે થાય છે એ રહેઠાણના હોય કે કોમર્શિયલ હોય તો એ કયા પ્રકારે રેગ્યુલેટ થતા હશે? આપણી સાથે રાજકોટના એક દર્શક મિત્ર જગદીશભાઈ જોડાઈ રહ્યા છે. કદાચ કોઈ કારણસર યાંત્રિક ખામીના કારણે આપણે જગદીશભાઈ સુધી પહોંચી શકતા નથી. તો સાહેબ, હવે જ્યારે રહેઠાણ અને કોમર્શિયલ એ બંનેના બાંધકામોની જ્યારે પરવાનગી આપવામાં આવતી હોય તો આ નિયમો કાયદા એ બધાના આધારે શું ફેર દેખાય છે એમાં સાહેબ? નિયમોમાં રહેઠાણ માટેના અને કોમર્શિયલના બંને માટેના નોર્મ્સ જુદા પડે છે, એ રીતે કે પાર્કિંગની રિક્વાયરમેન્ટ છે એ કોમર્શિયલની જુદી છે, રેસિડેન્શિયલની જુદી છે. પાર્કિંગ સપોઝ ફ્લેટ છે, એપાર્ટમેન્ટ છે, તો એમાં પાર્કિંગ રિક્વાયરમેન્ટ 20% ટોટલ FSI યુઝ કર્યા એના મૂકવાના હોય છે. જો કોમર્શિયલ હોય તો 50% FSIના મૂકવાના હોય છે. એ જ પ્રકારે સ્ટેરકેસની પહોળાઈ રેસિડેન્સ કરતાં કોમર્શિયલમાં વધારે હોય છે, એવા પ્રકારના. એ ઉપરાંત સેનિટેશન રિક્વાયરમેન્ટ જે કોમર્શિયલમાં જરૂરી હોય છે એ ત્યાં એન્ફોર્સ કરવામાં આવે છે. આ પ્રકારના નિયમો જુદા પડતા હોય. પટેલ સાહેબ, જ્યારે કોઈ એક ગામનો વિકાસ થતો હોય, કોઈ નગરનો વિકાસ થતો હોય તો હંમેશા ભવિષ્યનો વિચાર કરી અને જે સ્થાનિક સત્તામંડળ હોય છે એ કોઈક નિર્ણયો કરતું હોય છે. જ્યારે કોઈ રેસિડેન્સ ઝોન ડેવલપ થતો હોય કે ઇન્ડસ્ટ્રીયલ ઝોન ડેવલપ થતો હોય તો શું એ અગાઉ પણ કેટલીક વ્યવસ્થા એ અંગેની વિચારવામાં આવે છે ખરી? એટલે એના પ્લાનિંગ શું હોય છે? એ બેઝિકલી આપણે ગુજરાતમાં પર્ટિક્યુલરલી ટાઉન પ્લાનિંગ એક્ટ જે છે એના હેઠળ આપણે ડેવલપમેન્ટ પ્લાન બનાવીએ છીએ. અમદાવાદમાં જોઈએ તો અમદાવાદમાં 1965માં પહેલો ડેવલપમેન્ટ પ્લાન બન્યો હતો, ત્યારથી દર 10 વર્ષે રિવાઇઝ થઈ રહ્યો છે. ડેવલપમેન્ટ પ્લાનમાં આખા શહેરને અલગ અલગ ઝોનમાં વહેંચી નાખવામાં આવે છે કે રહેઠાણ રેસિડેન્શિયલ ઝોન, કોમર્શિયલ ઝોન, ઇન્ડસ્ટ્રીયલ ઝોન, એ ઉપરાંત રસ્તાના નેટવર્ક, સિટી વાઇડ નેટવર્ક બધા બનાવવામાં આવે છે. અને જે પ્રકારે ડેવલપમેન્ટ ભવિષ્યમાં થશે 20 વર્ષ પછી,
તો એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિક્વાયરમેન્ટ જે કેટલું જોઈશે, વોટર સપ્લાય છે, ડ્રેનેજ છે, એ બધા પ્રોવિઝનો પણ એમાં ફોરકાસ્ટ કરવામાં આવે છે, એ પ્રમાણે જોગવાઈઓ કરવામાં આવે છે. પટેલ સાહેબ, સૌથી વધારે જટિલ પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે પાર્કિંગને લગતો. તો જ્યારે પરવાનગી આપવામાં આવતી હોય કોઈ પણ મકાનના બાંધકામની, કોઈ પણ મિલકતના બાંધકામની, તો એ પાર્કિંગ બાબતેની ખાસ જોગવાઈઓ શું છે? જેમ કે કેટલાક લોકો એવા કેપ્શન મૂક્યા હોય છે કે મુલાકાતીઓએ પાર્કિંગ આ મિલકતની બહાર કરવું, તો શું એ બધું યોગ્ય, એટલે નિયમ પ્રમાણે યોગ્ય છે ખરું? નિયમ પ્રમાણે તો વિઝિટર્સ પાર્કિંગની જોગવાઈ છે જીડીસીઆરમાં, એ પ્રમાણે મંજૂર થયેલા પ્લાનમાં આપણે દર્શાવીએ પણ છીએ કે જેટલું રિક્વાયર્ડ પાર્કિંગ હોય એનો 10% વિઝિટર પાર્કિંગ બતાવવાનું હોય, એ પ્રમાણે પણ મેનેજમેન્ટ સ્થળ ઉપર કરવા માટે બિલ્ડિંગના જે કંઈ વપરાશકર્તા હોય એમની જવાબદારી હોય છે કે એમણે સિક્યોરિટી રાખવી પડે અથવા એ પ્રકારની વ્યવસ્થા રાખવી પડે કે ભાઈ મેમ્બર્સનું પાર્કિંગ થાય અને વિઝિટર્સનું પાર્કિંગ અલગ રીતે ત્યાં રહી શકે. એ સિવાય બીજું એક વાત કહું તો આપણે કોમર્શિયલ બિલ્ડિંગમાં જે પાર્કિંગ રિક્વાયરમેન્ટ આપણે મુકાઈએ છીએ કોઈ પણ બિલ્ડિંગમાં, કે કોમર્શિયલ નિયમ પ્રમાણે તો કોમર્શિયલ છે, એમાં કયા પ્રકારનો ઉપયોગ આવશે એ નક્કી નથી હોતું. આપણે વિચારીએ કે ભાઈ કોઈ દવાની દુકાન છે, એ જગ્યાએ કોઈ રેસ્ટોરન્ટ છે, બંનેમાં પાર્કિંગના નોર્મ સરખા છે, પણ રેસ્ટોરન્ટમાં જેટલા વિઝિટર્સ આવવાના, દવાની દુકાનમાં એનાથી ઓછા આવવાના, એટલે એ પહેલેથી આપણને ખબર ના હોય ઘણીવાર બિલ્ડિંગ ટુ બિલ્ડિંગ, એટલે એ મેનેજમેન્ટનો પ્રશ્ન થઈ જાય છે પાર્કિંગમાં. વાસુ સાહેબ, જો કાયદાની દ્રષ્ટિએ વિચારવામાં આવે તો મિલકતનું બાંધકામ એ માત્ર પોતાની મિલકતમાં પોતે કેવી રીતે ઉપયોગ કરવો છે, એની સાથે સાથે આજુબાજુના જે રહીશો હોય અથવા આજુબાજુમાં જે મિલકતો હોય એમને પણ કોઈ અડચણ ન થાય, તો એ અંગેના નિયમો બાબતે લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? આપણે જે બાંધકામ કરી રહ્યા છીએ, જે પ્લાન આપણે મંજૂર કરાયા, એ કયા કારણસર મંજૂર, કયા ગ્રાઉન્ડ નીચે મંજૂર કરાયા, એ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. આપણે રહેઠાણના પ્લાન મંજૂર કરાયા હોય તો આપણે એનો રહેઠાણ તરીકે જ ઉપયોગ કરી શકીએ, પણ જ્યારે આપણે એનો કોમર્શિયલ ઉપયોગ કરવાનું શરૂ કરીએ તો આજુબાજુવાળા માટે ન્યુસન્સ કે એનુસરૂપ બની જતું હોય છે. કારણ કે આપણે કોમર્શિયલ ઉપયોગ કર્યો, એક આપણે ફ્લેટ ભાડે રાખ્યો અને ફ્લેટમાં આપણે જો ટ્યુશન ક્લાસીસ ચલાવવાનું શરૂ કરીએ તો જે 15-20-25 છોકરાઓ આવતા હોય એમના વાહનો એટલા બધા આવતા હોય કે આજુબાજુવાળાનું ન્યુસન્સરૂપ થઈ શકે. તો એ ચેન્જ ઓફ વ્યૂ જ્યારે બનતું હોય છે ત્યારે કોર્પોરેશન જે છે એ પગલાં ભરીને એવો ચેન્જ ઓફ વ્યૂ અટકાવી શકતી હોય છે, જેથી આજુબાજુવાળાને તકલીફ ન પડે. જી જી. અને જો વાસુ સાહેબ, કોઈક વ્યક્તિઓને પોતાની મિલકતનો જે ઉપયોગ કરી રહ્યા હોય એનાથી અન્ય વ્યક્તિઓને જો નુકસાન થઈ રહ્યું હોય અથવા તો અડચણ થઈ રહી હોય તો કાયદાકીય શું ઉપાય? કોર્પોરેશનમાં એ અરજી કરી શકે છે કે કોઈ બી ન્યુસન્સ કે એનો ઉપયોગ થતો હોય તો એ કયો ક્વેશ્ચન એ ઉપર છે કે એનો ઉપયોગ લીગલ છે કે કેમ. જો એ લીગલ ઉપયોગ કરતો હોય અને બાજુમાં તકલીફ પડતી હોય તેમાં કોઈ મદદ થઈ શકતી નથી, ફક્ત ઇલીગલ ઉપયોગ હોય તો જ આપણે એને મદદ કરી શકીએ. જી જી. આપણી સાથે અમદાવાદના હિતેન્દ્રસિંહ ઝાલા જોડાઈ રહ્યા છે. જી હિતેન્દ્રસિંહ જી, નમસ્તે. નમસ્તે સર, આપનો પ્રશ્ન. હિતેન્દ્રસિંહ વાત કરું છું. જી જી. જે એમાં 125 ચોરસ મીટર સુધીના બાંધકામ હોય છે જેને કોઈ પરમિશન લેવાની નથી હોતી, જી એવી રીતનું કંઈક છે, જી ખરેખર સાચું છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. પટેલ સાહેબ, આ અમુક ચોરસ મીટર સુધીની જમીનનો વિસ્તાર હોય તો શું એને પરવાનગી લેવાની જરૂર નહીં, એવા કોઈ નિયમો છે ખરા? એટલે એ રાજ્ય સરકારે તાજેતરમાં એવા નિયમો પ્રસિદ્ધ કર્યા છે, 125 ચોરસ મીટરનું બાંધકામ હોય ત્યાં સુધી એમણે પરવાનગી માટે પ્લાન મૂકવાની જરૂર નથી, પરંતુ એમણે એ બાંધકામ પૂર્ણ કર્યા પછી વપરાશની પરવાનગી નિયમ પ્રમાણે લેવાની હોય છે. એટલે એ રીતે એમણે જે કંઈ બાંધકામ કરવાનું હોય એ પહેલેથી એમણે ડિક્લેર કરવું પડે, એમને કોર્પોરેશનની ઓફિસમાં આવી અને અરજી સાથે એ પ્લાન અને એમણે કયા વધારાનું બાંધકામ જે કરવાના છે એ કયા એન્જિનિયરના માર્ગદર્શન હેઠળ કરવાના છે એ બધું એમણે આપવું પડે. એ આપ્યા પછી જો નિયમ પ્રમાણે હોય તો એ બાંધકામ કરી શકે છે, એમાં એમને રજા ચિઠ્ઠી કે એવું આપવાનું હોતું નથી, પરંતુ બાંધકામ પૂર્ણ કર્યા પછી બીજું પરવાનગી લેવાની હોય છે. એટલે પટેલ સાહેબ, આપણે જે માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે શું દરેક નાગરિકોએ એ ધ્યાન રાખવું જોઈએ કે પોતાની મિલકત છે તો એને બાંધકામની અગાઉના પ્લાન મંજૂર થયેલાની આખી વિધિ પણ થઈ હોવી જોઈએ અને એ પછી બિલ્ડિંગ યુઝની પરમિશન, તો દરેક નાગરિકે આ ધ્યાન રાખવું જોઈએ, કરવું પડે, તો જ એ બિલ્ડિંગ યુઝ પરમિશન લો તો જ એ બાંધકામને તમે ઉપયોગમાં લઈ શકો. તમે બાંધકામની પરવાનગી મેળવી પણ બાંધકામ એ નિયમ પ્રમાણે પૂરું કર્યું હોવું જોઈએ. પૂરું કર્યા પછી જેમ અગાઉ કહ્યું ને કે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી છે, પછી વર્કમેનશીપ છે, એ બધા ડિક્લેરેશન સાથે કમ્પ્લીશન પ્લાન મૂકવાના હોય છે અને એની વપરાશની પરવાનગી પછી મેળવી લેવાની હોય છે. પટેલ સાહેબ, જ્યારે વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળતો હોય કોઈ શહેરને અને જો અમદાવાદની વાત એમાં વિચારીએ તો લોકોના મનમાં એ પણ જાણવાની ઉત્કંઠા હોય છે કે ઘણા બધા વર્ષો પહેલાના બાંધકામ પણ છે, જે પ્રાચીન કાળમાં બંધાયેલી કેટલીક ઇમારતો પણ છે,
તો જ્યારે મિલકતના બાંધકામનો પ્રશ્ન આવે છે ત્યારે એ કેવી રીતે અસર કરે છે, જે પુરાતત્વ ખાતાની આખી વાત છે અને હાલમાં બંધાઈ રહેલ મિલકત, એ અંગે શું જોગવાઈઓ છે ખાસ? આમ તો હેરિટેજ સિટી ડિક્લેર કર્યું આપણા સિટી માટે અને દેશ માટે ગૌરવની વાત છે. આપણા કોટ વિસ્તારમાં જો કહીએ તો એમાં કેટલાક નેશનલ મોન્યુમેન્ટ પણ છે, એ ઉપરાંત હેરિટેજની રીતે જે નોટિફાઈડ થયેલા છે કે જેનું ઇમ્પોર્ટન્સ હેરિટેજની રીતે ઘણું મહત્વનું છે, એવા લગભગ 2600 જેટલા મકાન છે જે આઇડેન્ટિફાઈ થયેલા છે અને આપણે ગેઝેટમાં નોટિફાઈ કરેલા છે. એ 2600 મકાનોના ગ્રેડ આપેલા છે, એ ગ્રેડ પ્રમાણે હાઈએસ્ટ મોડરેટ એ પ્રકારના ગ્રેડ છે. એ ગ્રેડ પ્રમાણે જે તે મકાન માલિકોએ એમનું મકાન મેન્ટેન કરવાનું છે રેગ્યુલર રીતે, અને એ રેગ્યુલર રીતે મેન્ટેન કરે એ માટે ઇન્સેન્ટિવની જોગવાઈ છે TDCRમાં. એમને TDR મળે છે, ગ્રેડ વનનું હોય તો એમને જેટલું બાંધકામ હોય એ બાંધકામના 50% FSI જેટલો TDR મળે છે. એ TDR એ બીજા કોઈને સેલ કરી શકે છે, સેલ કરીને એમાંથી જે રેવન્યુ જનરેટ થાય, જે ઇન્કમ થાય, એ મકાનને મેન્ટેન કરવામાં અને એને સારું રાખવા માટે એ વાપરી શકે છે. અને એમને બીજું એ રીતનું જ જાતનું પ્રોત્સાહન મળે કે આ જે વારસાગત એમને મકાન મળેલા છે એની જાળવણી એ મકાન માલિક અથવા તો એમના વારસદારો વર્ષો વર્ષ કર્યા કરે. જી જી પટેલ સાહેબ અને બાસુ સાહેબ, આપની સાથેની ચર્ચાનો દોર જારી રાખીશું એક નાના વિરામ બાદ. દર્શક મિત્રો જોતા જ રહેશો કાર્યક્રમ હેલો કાનૂન. હેલો કાનૂનમાં પુનઃ એક વાર આપનું સ્વાગત છે. મિત્રો આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ મિલકતનું બાંધકામ અને કાયદો એ વિષય પર. વાસુ સાહેબ, જ્યારે BU ની વાત કરી એટલે કે બિલ્ડિંગ યુઝ પરમિશનની વાત કરી પટેલ સાહેબે, તો હવે એમાં એ કાયદાનો શું નિયમ છે અને શા માટે એ જરૂરી છે એ જરા અમને સમજાવશો? ચોક્કસ. કારણ કે જ્યારે કોર્પોરેશન દ્વારા બિલ્ડિંગના પ્લાન મંજૂર કરવામાં આવતા હોય છે ત્યારે કોર્પોરેશનનું બી એક્સપેક્ટેશન હોય છે કે ભાઈ જે પ્લાન મંજૂર થયા એ મુજબનું જ બિલ્ડર બાંધકામ કરે, અને એ બિલ્ડિંગ બાંધકામ કર્યા પછી એમાં જરૂરી ફાયર સેફ્ટીની સગવડો છે કે કેમ, ડ્રેનેજ સિસ્ટમ બરાબર છે કે કેમ, એ તમામ વસ્તુઓ જોવા માટે એ લોકો બિલ્ડિંગ પરમિશન ક્લોઝ મૂકવામાં આવ્યો કે તમારું બિલ્ડિંગનું બાંધકામ પૂરું થઈ જાય દેન યુ હેવ ટુ એપ્લાય બિફોર ધ કોર્પોરેશન માટે અરજી કરવી પડે કે આ બાંધકામનું અમને બીજું પરમિશન આપો. જે તે સમયે કોર્પોરેશન જઈને આ તમામ વસ્તુઓ ચેક કરતી હોય છે કે જે બાંધકામ જે છે એ પ્લાન મુજબનું થયું છે, જરૂરી ફાયર સેફ્ટીની સુવિધા પૂરી પાડવામાં આવી છે કે કેમ, આ તમામ યોગ્ય હોય તે પછી કોર્પોરેશન બિલ્ડિંગ યુઝ પરમિશન આપવામાં આવે. જો બિલ્ડિંગ યુઝ પરમિશન સિવાય કોઈ બી ઓક્યુપાય કરેલું હોય તો કોર્પોરેશન પ્રોપર્ટી સીલ કરી શકે છે, એ ઇલીગલ યુઝ કહેવાય અને કોર્પોરેશન સીલ કરી કાઢી શકે છે. પટેલ સાહેબ, સામાન્ય રીતે જ્યારે આવી બધી કાર્યવાહી હોય કે જેમાં સત્તાકીય મંડળ પાસે જઈ અને અમુક કાર્યવાહી કરવાની હોય, તો હવે જે આધુનિક યુગ છે એમાં દરેક નાગરિકોને એમ હોય છે કે મારે ઓછા ધક્કા ખાવા પડે એ પ્રમાણે જો મને કાર્યવાહી થતી હોય તો હું કરું. તો ઈ ગવર્નન્સનો અને જે ડિજિટલાઇઝ માધ્યમનો ઉપયોગ છે એ અંગે આપણા પગલાં શું મહત્વના છે? આમ તો આજે મેન્યુઅલ ઇન્ટરેક્શન જે દિવસે દિવસે આપણે ઘટાડતા જઈએ છીએ અને કોમ્પ્યુટર એડેડ સ્ક્રુટિની જે આપણે બિલ્ડિંગ પરવાનગીમાં અત્યારે આપણે અમદાવાદ કોર્પોરેશનમાં પર્ટિક્યુલરલી મોટાભાગનું જે પરવાનગીનું કામ છે એ સોફ્ટવેર આધારિત આપણે કરીએ છીએ. એ સોફ્ટવેરમાં એનો ડેટા બધો સારો થાય છે, એ ઉપરાંત પરવાનગી આપ્યા પછી પણ આપણે માલિકોને ઇમેલથી મંજૂર થયેલો પ્લાન અને રજા ચિઠ્ઠીની કોપી મોકલીએ છીએ. એ સિવાય જે કંઈ આપણે ઇન્ટરનલ બધા અભિપ્રાયો લેવાના હોય છે એ હમણાં નજીકના એમાં અમે ચાલુ એ રીતે કરી રહ્યા છીએ કે જેમાં અરજદારોએ બધે જવું નહીં પડે ડિપાર્ટમેન્ટમાં, પણ એક જગ્યાએ અરજી કરવાથી દરેક ડિપાર્ટમેન્ટમાં ઇમેલ થ્રુ ટ્રાન્સફર થઈ જશે અને ત્યાંથી એ ડિજિટલી જ અમને અભિપ્રાય મળી જાય છે. એટલે એ બને એટલા ઇન્ટરેક્શન ઓછા થાય એવો પ્રયત્ન. એટલે મેન્યુઅલી એક ફાઇલ એક ટેબલથી બીજા ટેબલ કે એક વિભાગથી બીજા વિભાગ પહોંચતી ઝડપથી ઝડપથી જાય. પટેલ સાહેબ, જ્યારે આ આખી બાબતને વિચારવામાં આવે મિલકતનું બાંધકામ કાયદો નિયમો આ બધું જ નિયમો આધારિત જો થતું હોય અને છતાં કેટલીક હર્ડલ્સ કેટલાક ઘર્ષણો થતા હોય, તો એવા સમયે નાગરિકો પાસેથી કાયદા અને નિયમ આધારિત પ્રક્રિયા થાય એના માટે આપની શું અપેક્ષા છે? આમ તો મૂળભૂત રીતે એવી અપેક્ષા હોય કે કાયદાનું પાલન દરેક નાગરિક માટે ફરજિયાત છે. કોઈ પણ પ્રકારનું બાંધકામ હોય તો બાંધકામ પણ મંજૂરી લીધા પછી જ કરવું જોઈએ. મંજૂરી વગર કરો અને પછી એને મંજૂર કરાવવા દોડાદોડ કરો એ ના કરવું જોઈએ. જી જી વાસુ સાહેબ અને પટેલ સાહેબ, આપે આપનો કિંમતી સમય અમારા કાર્યક્રમ માટે ફાળવ્યો બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. દર્શક મિત્રો,
હેલો કાનૂનના હવે પછીના અંકોમાં પણ જુદા જુદા કાયદાની વિવિધ જોગવાઈઓને લઈને ઉપસ્થિત થતા રહીશું. જોતા જ રહેશો કાર્યક્રમ હેલો કાનૂન દર સપ્તાહે આજ દિવસે આજ સમયે. નમસ્કાર.